નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી લેવાઈ છે, તારીખ 1/10/2022 ના રોજ લેવાયેલી છે, તેમાં આ વિજ્ઞાન વિષયની એકમ કસોટીની પ્રશ્ન બેંક જે હતી તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં વિજ્ઞાન વિષયની એકમ કસોટી હતી તેના બે ભાગો પાડેલા છે. તેમાં ભાગ પહેલાની અંદર જેટલા પ્રશ્નો છે તેની અંદર શું જવાબો લખી શકાય, આ જવાબો છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરી, શેર કરી અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી, જેથી મારા આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન બેંક ધોરણ 8 વિષય વિજ્ઞાન, તેમાં પહેલો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ લખો. તમારે કોઈ પણ બે વિષય લખવાનો છે. પહેલો પ્રશ્ન, તફાવત આપો ધાતુ અને અધાતુ. તો ચાલો આપણે તફાવત જોઈએ. ધાતુ અને અધાતુ, ધાતુ ટીપાઉપણું પાતળા પતરા બનાવી શકાય છે. અધાતુ ટીપાઉપણું બરડ પાતળા પતરા બનાવી શકાતા નથી. તણાવપણું ખેંચીને તાર બનાવી શકાય છે. વાહકતા ઉષ્મા અને વિદ્યુતના સુવાહક. અધાતુ તણાવપણું નથી, તાર બનાવી શકાતા નથી, વાહકતા ઉષ્મા અને વિદ્યુતના અવાહક. ત્યાર પછી બીજો તફાવત આપેલો છે એલપીજી અને સીએનજી. એલપીજી પેટ્રોલિયમ વાયુના ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. સીએનજી કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. એલપીજી તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. સીએનજી બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. ત્યાર પછી ત્રીજો તફાવત છે કોલસો અને પેટ્રોલિયમ. કોલસો તે કાર્બન આધારિત બળતણ સ્ત્રોત ગણાય છે. પેટ્રોલિયમ તે હાઇડ્રો કાર્બન યુક્ત બળતણ સ્ત્રોત ગણાય છે. તે ઘન સ્વરૂપનું અશ્મિ બળતણ છે. પેટ્રોલિયમ તે પ્રવાહી સ્વરૂપનું અશ્મિ બળતણ છે. કોલસો તેની ઊર્જાને વીજળી બાષ્પ અને કોલગેસ જેવા ઊર્જાના અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. પેટ્રોલિયમ તેનો પેટ્રોલ ડીઝલ કેરોસીન વાયુ તેલ ઇન્જન તેલ સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી ચોથો તફાવત છે પેટ્રોલ અને ડીઝલ. તો તેમાં પેટ્રોલ તે પેટ્રોલિયમ પેદાશ છે, ડીઝલ તે પેટ્રોલિયમ પેદાશ છે. પેટ્રોલ મોટર અને હવાઈ જહાજના બળતણમાં ડ્રાય ક્લીનિંગ માટે દ્રાવક તરીકે ઉપયોગી છે, જ્યારે ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ છે. પાંચમો તફાવત લાકડું અને કેરોસીન. લાકડું ઘન સ્વરૂપે હોય છે, કેરોસીન પ્રવાહી સ્વરૂપે હોય છે. લાકડું બળતણ તરીકે ફર્નિચર બનાવવા માટે કોલસો મેળવવા માટે ઉપયોગી છે. કેરોસીન સ્ટોવ દીવા અને જેટ પ્લેન માટે બળતણ તરીકે ઉપયોગી છે. ત્યાર પછી તફાવત છઠ્ઠો છે જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ. જ્યોતનો મધ્ય ભાગ આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે. જ્યોતનો બહારનો ભાગ તો આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે. જ્યોતનો મધ્ય ભાગ આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપ્તોજ્વલ બને છે, જ્યારે જ્યોતનો બહારનો ભાગ આ વિસ્તારમાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી સંપૂર્ણ દહન થાય છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે દેખાવ ઉષ્મા વાહકતા અને તણાવપણાના ગુણધર્મના આધારે ધાતુ અને અધાતુની તુલના કરો. ગુણધર્મો દેખાવ તો ધાતુ ચળકાટ ધરાવે છે અને અધાતુઓ ઝાંખા છે, અપવાદ તરીકે હીરો. સખતપણું ધાતુઓ સખત છે, અધાતુ નરમ છે. ટીપાઉપણું ટીપી શકાય છે, અધાતુ ટીપી શકાતા નથી. ગુણધર્મ ખેંચીને તાર બનાવી શકાય છે, તો ધાતુઓ ખેંચીને તાર બનાવી શકાય છે અને ખેંચીને તાર બનાવી શકાતા નથી. પાંચમું ઉષ્મા વાહકતા, ઉષ્મા વાહક છે અને ઉષ્મા અવાહક છે. વિદ્યુત વાહકતા, વિદ્યુત વાહક છે અને વિદ્યુત અવાહક છે. અપવાદ ગ્રેફાઇટ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે સખતપણું ટીપાઉપણું અને ઉષ્મા વાહકતાના આધારે ધાતુ અને અધાતુની તુલના કરો. ધાતુ ટીપાઉપણું પાતળા પતરા બનાવી શકાય છે, અધાતુ ટીપાઉપણું બરડ પાતળા પતરા બનાવી શકાતા નથી. ધાતુમાં તણાવપણું ખેંચીને તાર બનાવી શકાય છે, અધાતુ તણાવપણું નથી, તાર બનાવી શકાતા નથી. ધાતુ તેમાં વાહકતા ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, અધાતુ વાહકતા ઉષ્મા અને વિદ્યુતના અવાહક.
ત્યાર પછી નવમો પ્રશ્ન છે બળતણ તરીકે સીએનજી અને કેરોસીનના ગુણધર્મોને આધારે ભેદ સ્પષ્ટ કરો. કેરોસીન પ્રવાહી બળતણ છે જ્યારે સીએનજી વાયુ બળતણ છે. કેરોસીનનું કેલેરી મૂલ્ય 45,000 કેજી છે જ્યારે સીએનજીનું કેલેરી મૂલ્ય 50,000 કિલોગ્રામ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે માગ્યા મુજબ જવાબ આપો. તમારે કોઈ પણ એક વિષય લખવાનું છે તો તેમાં પહેલું જોઈએ પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી. આ બાબત જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો ચાલો આપણે જોઈએ. સાધન સામગ્રીમાં આવશે કાગળની શીટને વાળીને બનાવેલા બે પેપર કપ, પાણી, મીણબત્તી. અહીં આકૃતિ દર્શાવી છે કે અહીં સળગતી મીણબત્તી છે, આ પાણી ભરેલું છે, આ પેપર કપ છે અને અહીં આ સળગે છે અને આ ખાલી પેપર કપ છે. પદ્ધતિ: એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો, બીજા પેપર કપ ખાલી રાખો. બીજું છે બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો. તમારું અવલોકન નોંધો. આ આકૃતિ ઉપરથી આપણે અવલોકન કરતા મળે છે પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી નરમ થાય છે. નિર્ણય: પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે. પેપર કપ પર તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, જેથી તે સળગતો નથી. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ જોઈએ કે પદાર્થના દહન માટે ઓક્સિજન એટલે કે હવા જરૂરી છે તે દર્શાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સાધન સામગ્રીમાં મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી અને ટેબલ. આકૃતિ દર્શાવી છે કે દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા. અહીં 3 આકૃતિ આપેલી છે તો આ આકૃતિ ઉપરથી આપણે અવલોકન કરતા મળે છે કે આકૃતિ એ છે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. આકૃતિ બી છે તે મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે અને આકૃતિ સી છે તેમાં મીણબત્તી બુજાઈ જાય છે. નિર્ણય: પેલું, લાકડાના ટુકડા પર ચીમની ગોઠવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. બીજી આકૃતિ ઉપરથી ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેસવાળી જ્યોત ઉત્પન્ન થાય છે. ત્રીજું, ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુજાઈ જાય છે. દહન પ્રક્રિયા માટે હવામાંનો ઓક્સિજન જરૂરી છે. ત્યાર પછી ત્રીજું છે કે ધાતુ અને અધાતુની વિદ્યુત વાહકતા ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સાધન સામગ્રી: લોખંડની ખીલી, સલ્ફર, કોલસાનો ટુકડો, તાંબાનો તાર, ઇલેક્ટ્રિક ટેસ્ટર, સેલ, બલ્બ, વાહક તાર. તો અહીં આપણે આકૃતિ આપી છે કે ઇલેક્ટ્રિક ટેસ્ટરની મદદથી પદાર્થની વીજ વાહકતા તપાસવી. પછી તો તેમાં પહેલું છે આકૃતિમાં બતાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ટેસ્ટરની ગોઠવણી કરો. વાહક તારના બે છૂટા છેડા છૂટા રાખો. એ અને બી વાહક તારના બે છેડા સાથે જોડાણમાં લોખંડની ખીલી મૂકી વીજ પરિપથ પૂર્ણ કરો. બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તેની નોંધ કરો. વારાફરતી જુદા જુદા પદાર્થોને વાહકતારમાં બે છેડા સાથે સંપર્કમાં મૂકો. દરેક વખતે બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તેની નોંધ કરો. તમારા અવલોકનનો નીચેના કોષ્ટકમાં નોંધો. કોષ્ટક: પદાર્થોની વીજ વાહકતા. પદાર્થ: લોખંડની ખીલી, તો તે પ્રકાશ બલ્બ પ્રકાશ આપે છે અને સુવાહક છે. સલ્ફર: બલ્બ પ્રકાશ આપતો નથી, અવાહક છે. કોલસાનો ટુકડો: બલ્બ પ્રકાશ આપતો નથી, અવાહક છે. તાંબાનો તાર: બલ્બ પ્રકાશ આપે છે, સુવાહક છે. નિર્ણય: ધાતુ વિદ્યુતની સુવાહક છે, અધાતુ વિદ્યુતની અવાહક છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે અધાતુના ઓક્સાઇડના રાસાયણિક ગુણધર્મો ચકાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? સલ્ફરનું દહન કરતા સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયા થઈ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સલ્ફ્યુરિક એસિડ બને છે. તેનું સમીકરણ આ મુજબ થશે: SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ વત્તા H2O એટલે પાણી બરાબર H2SO3 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બનશે. સલ્ફ્યુરસ એસિડ બ્રુટાલિટમસને લાલ બનાવે છે, જે દર્શાવે છે કે અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો તેમાં આવશે ધાતુના ઓક્સાઇડ લોખંડની ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા થવાથી
તેને કાટ લાગે છે એક ચમચી જેટલો કાટ લઈ તેને પાણીમાં ઓગાળો દ્રાવણને બરાબર હલાવો આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પેપર વડે ચકાસતા લાલ લિટમસ પેપર ભૂરો બને છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીને બનતી રાખને પાણીમાં ઓગાળી તેને લિટમસ પેપર વડે ચકાસતા લાલ લિટમસ પેપર ભૂરું થઈ જાય છે આ પ્રયોગ દર્શાવે છે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ધોરણ 8 વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે ભાગ 1 નું સોલ્યુશન છે તે આપણે પૂરું કરીએ છીએ ભાગ 2 ની અંદર પ્રશ્ન આપેલા છે તેનું સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ભાગ 2 ની અંદર ત્યાં સુધી આવજો